અંકલેશ્વર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ચાલુ સાલે આંબા ઉપર કેરીનો પાક ઓછો આવ્યો હતો. મિની વાવાઝોડાના કારણે આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને નુકસાન થયું છે. કેરી ઉપરાંત ડાંગર સહિત શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ અંકલેશ્વર પંથકમાં મોડી સાંજના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન ફૂંકાતા આંબાવાડીમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ચાલુ વર્ષે આંબાવાડીમાં કેરીનો પાક ઓછો આવ્યો હતો. દરમિયાન ગતરોજ ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે કેરી ટપોટપ ખરી પડી હતી. એક તરફ આંબા ઉપર કેરીના પાક ઓછો હતો, તેવામાં ભારે પવન ફૂંકાતા બચેલી કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોએ નીચે ખરી પડેલી કેરીને વીણવા લાગ્યા છે. જોકે આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓને નુકસાન થતાં માર્કેટમાં ઓછો ભાવ મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ખેડૂત આકાશ કાંજીયાની આંબાવાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડી હતી અને તેઓ ખરી પડેલા કેરીને અંકલેશ્વરની માર્કેટમાં 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવી પડી રહી છે. ત્યારે મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત અંકલેશ્વર પંથકમાં ડાંગર, શાકભાજી, પરવળના માંડવા તેમજ અન્ય ખેતીના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું. ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર વધ્યું હતું, ત્યારે મિની વાવાઝોડાને પાકનો દાટ વાળી દીધો હતો, જેને લઈ ધરતીપુત્રોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. મારું નામ આકાશભાઈ બેજુભાઈ કાંજિયા છે. મારી હાસોદ રોડ ઉપર વાડી છે. કમસે કમ 150 આંબા છે મારા. 150 આંબામાં બધી વકલની કેરી છે. મારા પાસે કેસર, હાપુસ, રાજાપુરી, લંગડો, દશેરી બધી વકલની છે. ઓણ વાડીમાં પાક ઓછો જ હતો, એ છતાંય વાવાઝોડું કાલે આવ્યું. એ વાવાઝોડામાં મારે મોટા મોટું નુકસાન થયું છે અને માર્કેટમાં અત્યારે ભાવ ચાલે છે 3500-3000 રૂપિયા ચાલે છે કેસરના, અને એ છતાંય અમારી 40 કેરેટનો ભાવ 400 રૂપિયા 20 કિલો આવ્યો છે. 20 કિલોના 400 રૂપિયા. અમાર ગરીબ માણસની સરકાર સહાય કરે તો સારું કહેવાય. વિનંતી છે અમારી, અમારા બહુ મોટું નુકસાન થયેલું છે. ઓણ